પડશે, પણ મહામંથનની ને વિચારની જરૂર છે, ચર્ચા વિમર્શની જરૂર છે. સાથોસાથ હાર્દિકભાઈએ પણ હવે ભવિષ્યમાં શું કરવું શું ન કરવું એ બાબતે એમને પણ ઘણા બધા નિર્ણયો લેવાના છે, એટલે એમણે પણ ભવિષ્યમાં શું કરવું એ માટે એમણે પણ ચર્ચા વિમર્શની જરૂર છે. એટલે બંનેએ ખૂબ ધીરજતાથી સફળ થવું છે, એટલે એના માટે ગંભીરતાપૂર્વકના નિર્ણયો લેવા પડશે. કોંગ્રેસ પક્ષ પણ ભવિષ્યમાં શું નિર્ણય લે છે અને હાર્દિકભાઈ પણ શું નિર્ણય લે છે એના ઉપર રાહ જોશું. સ્વાભાવિક રીતે પાસ જે છે એ હાર્દિકભાઈની સાથે હતું અને છે જ અત્યારે, તો પાસનો કેવો રોલ રહેશે? પાસ મુદ્દાઓ સાથેની લડાઈ લડી રહ્યું છે. અનામતની લડાઈથી પાસનું સર્જન થયું, ઘણા બધા યુવાનોએ આમાં ઘણા બધા ભોગ પણ આપ્યા છે, હજી પણ સંઘર્ષ ચાલુ છે. હાર્દિકભાઈ પટેલ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો સ્વાભાવિક છે કે એની સમક્ષ બે મુદ્દા તો ઉપસ્થિત થવાના છે, કે રાજદ્રોહ સહિતના તમામ કેસો પરત ખેંચવાની બાબત છે એ બાબતે શું નક્કી થાય છે, અને સહિત પરિવારને જે નોકરી આપવાની બાબત છે આ બંને બાબતોમાં શું નક્કી થાય છે. એટલે એના માટે આ બે મુદ્દા ખૂબ મહત્વના રહેશે જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. ચાર દિવસ પહેલા જ ખોડલધામમાં તમારે મિટિંગ થઈ હતી, નરેશભાઈ પણ હતા, હાર્દિકભાઈ હતા અને તમે હતા, એમાં કંઈ એણે નારાજગી પોતાની કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી? કોંગ્રેસની નારાજગી હતી એ સ્પષ્ટતા સાથે એમણે મીડિયા સમક્ષની વાતોમાં પણ કીધું હતું, જ્યારે અમે અંદર મિટિંગમાં બેઠા હતા ત્યારે પણ વાત થઈ હતી. પણ આટલી વહેલી તકે પક્ષ છોડી દેવો કે રાજીનામું આપવાની એ બાબતની કોઈ ચર્ચા ન હતી. ત્યારની વાતમાં એમણે પક્ષ સાથેની વાતો ચાલી હતી, ચાલુ હતી કે હાઈકમાન્ડ સાથે જે બાબત હતી એમની જે વાતો હતી હતી, પરંતુ કોંગ્રેસ પક્ષ છોડવાનો છે કે રાજીનામું આપવો છે આ બાબતની ચર્ચા એ મિટિંગમાં કોઈ પણ પ્રકારે નથી થઈ. સૌથી મહત્વનું છે કે હાર્દિકભાઈની નારાજગી શું હતી કોંગ્રેસમાં, એમને ઇગ્નોર કરવામાં આવતા હતા કે શું હતી નારાજગી? એમની જે વાતો હતી એ પરથી ખૂબ સ્પષ્ટ હતું કે એમને અધ્યક્ષનું જે કાર્યકારી અધ્યક્ષનું પદ આપ્યું હતું પરંતુ એ પ્રમાણે કામગીરી મળી શકી નહોતી, એમની જવાબદારી પ્રમાણે એમના માન સન્માન પક્ષમાં કદાચ નહીં થઈ રહ્યું એમની એમની વાત હતી. અને ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના જે બધા નિર્ણયો લેવાતા હોય છે એ નિર્ણયોમાં ધીરજ ખૂબ રહી છે, જેનાથી એમને એવું હતું કે કોંગ્રેસનું જે રીતે માળખું હોવું જોઈએ એવું નથી, એટલે આવા ઘણા બધા કારણો એમના મનમાં હતા. કોંગ્રેસ પક્ષ તરફથી શું હતું એ કોંગ્રેસ પક્ષ જણાવી શકે. અજયભાઈ, હાર્દિક જો કોંગ્રેસ છોડીને હવે ભાજપમાં જો જાય તો વિધાનસભાની ચૂંટણી નજીક છે, કેવી અસર જોવા મળશે? વિધાનસભાની ચૂંટણીઓમાં જે ઘણા બધા સમીકરણો સર્જાય, હાર્દિકભાઈ પક્ષ છોડ્યો છે, કયા પક્ષ જોઈન્ટ કરે છે, નરેશભાઈની શું પરિસ્થિતિ છે, નરેશભાઈ શું નક્કી કરે છે, અન્ય સામાજિક સંગઠનો શું નક્કી કરે છે, ગુજરાતમાં ત્રીજા પક્ષનો આજે વાતો ચાલી રહી છે એનો કેટલી સફળતાઓ રહી છે, એમાં લોકો જોડાય છે નથી જોડાતા, ચૂંટણી જેમ જેમ નજીક આવશે એમ ઘણા બધા લોકો પક્ષ છોડશે, પક્ષ બદલશે, નવા લોકો પક્ષ જોઈન્ટ કરશે, આવી ઘણી બધી પ્રક્રિયાઓ હજી થવાની છે. એટલે આખરી સમયમાં નક્કી થશે કે ખરેખર લોકો કઈ બાજુ છે, શું છે અને કઈ રીતનું છે. હાર્દિકભાઈ કોઈ પણ પક્ષમાં જાય, પાસની શું ભૂમિકા રહેશે? હાર્દિકભાઈ પટેલ કોંગ્રેસ પક્ષ છોડો છે એટલે હવે બે વિકલ્પ ખુલ્લા છે, એક તો ભારતીય જનતા પાર્ટી ને આમ આદમી પાર્ટી. સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી હાલ સત્તામાં નથી એટલે એની સમક્ષ માત્ર માંગણી હોઈ શકે છે. હવે માન લો કે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો બે મુદ્દા એમને ક્લિયર કરવા ખૂબ જરૂરી છે, તો દરેક કેસો પરત ખેંચાવા જોઈએ, અને બીજી જે બાબત છે કે સહિત પરિવારને નોકરી મળવી જોઈએ, આ ખૂબ ટૂંક સમયમાં મુદ્દો ઉકેલાય એ ખૂબ જરૂરી બની રહેશે હાર્દિકભાઈ માટે પણ અને ભારતીય જનતા પાર્ટી માટે પણ. હાર્દિકભાઈ સાથે પાસની લાગણી જોડાયેલી રહેશે? કોઈ પણ પક્ષમાં કોઈ પણ પ્રકારના સમાજના સારા વ્યક્તિ હોય છે એની સાથે અમારી હર હંમેશ માટે લાગણીઓ હોય જ છે, પરંતુ સમાજની માંગણી સંતોષાય એ પણ એટલી જ જરૂરી છે. માત્ર પક્ષમાં જવાથી કે સારા પદ મળવાથી પક્ષની લાગણીઓ નથી સંતોષાતી, પક્ષની જે માંગણીઓ છે માંગણી પરિપૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી સમય પસાર કરતી આવે છે. જો હાર્દિકભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને આમાં ફરીથી સમય પસાર થતો આવે છે તો એમના ઉપર પણ વિશ્વાસ નહીં રહી શકે. હાલમાં અમારે આ બે મુદ્દા ઉપરનું અમારું સ્ટેન્ડ છે, રાજકીય બાબતમાં કયા પક્ષને સમર્થન આપવું ન આપવું, પાસમાંથી કોઈ વ્યક્તિને પક્ષમાં જોડાવવું કે નહીં જોડાવવું એ કોઈ પણ બાબત સાથેની અત્યારે અમારી ચર્ચા નથી. અત્યારે